જો તમે મારા વચનમાં રહો તો તમે ખરેખર મારા શિષ્યો છો. તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. તમે ઇબ્રાહીમના વંશજો છો, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી અને તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. મેં મારા પિતાની પાસે જે જોયું છે તે હું કહું છું. તમે તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે તે તમે કરો છો. જો તમે ઇબ્રાહીમના સંતાન હો તો ઇબ્રાહીમના કામ કરો. પણ મને એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું છે તે કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહીમે એવું કર્યું નહોતું. તમે તમારા પિતાના કામ કરો છો. અમે વ્યભિચારથી થયેલા સંતાન નથી. અમારા પિતા તો ઈશ્વર જ છે. જો દેવ તમારો પિતા હોત તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું દેવમાંથી નીકળીને આવ્યો છું, કેમ કે હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેણે મને મોકલ્યો છે. મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી? તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જુઠ્ઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે. ખોટું બોલે છે, પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. તમારા માનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું તો શા માટે તમે મારું માનતા નથી? જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે. તમે દેવના નથી માટે તમે તે સાંભળતા નથી. તું સમૃદ્ધિ છે અને તને ભૂત વળગેલું છે, એ અમારું કહેવું શું વાજબી નથી? મને ભૂત વળગેલું નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. પણ હું મારું પોતાનું માન શોધતો નથી. શોધનાર તથા ન્યાય કરનાર એક છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મોત દેખશે નહીં. અને ભૂત વળગેલું છે એવી અમને હવે ખાતરી છે. ઇબ્રાહીમ તેમજ પ્રબોધકો પણ મરી ગયા છે, પણ તું કહે છે કે જો કોઈ મારા વચન પાળે તો તે કદી મોત પામશે નહીં. શું તું અમારા પિતા ઇબ્રાહીમ કરતા મોટો છે? તે તો મરણ પામ્યા છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે. તું કોણ હોવાનો દાવો કરે છે? જો હું પોતાને માન આપું તો મારું માન કંઈ જ નથી. મને માન આપનાર તો મારો પિતા છે, જેના વિશે તમે કહો છો કે એ અમારો દેવ છે. તમે તેને ઓળખ્યો નથી, પણ હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને નથી ઓળખતો તો હું તમારા જેવો જુઠ્ઠો ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું વચન પાળું છું. તમારો પિતા ઇબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો. હજી તો તું 50 વર્ષનો થયો નથી, અને શું તે ઇબ્રાહીમને જોયો છે? હું તમને ખચિત ખચિત કહું છું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું. ત્યારે યહૂદી આગેવાનોએ ઈસુને મારવા માટે પથ્થરો લીધા. પરંતુ ઈસુ સંતાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.